જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઉકાહરણની કથા આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે જે કથા કવિ પ્રેમાનંદજીએ બાણું કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલી છે ચૈત્ર મહિનામાં ગમે ત્યારે આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી મનુષ્યને તાવ એકાંતર્યો ભૂત બાધા રોગ આદિથી થી મુક્તિ મળે છે આખું વર્ષ નિરોગી પસાર થાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના કાંડે બાંધવો અથવા પરિવારના દરેક સભ્યોના કાંડે બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે આખું વર્ષ નિરોગી રહેશે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરતાં પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હે મહારાજ જે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સપનોમાંય જાશો તો છેદી શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો ઘર પરિવારના સભ્યોના હાથને કાંડે બાંધી દેવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણનો જેમાં કડવા ચોસઠથી અનિરુદ્ધને કારાગ્રહમાં રાખ્યો ચિત્રલેખા કહે બા શાને રડે છે તારા કંથની નહીં થાય હાણ જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત એ છે મોટાનો કુંવર તે તમે જોઈને છે દશો શીશ માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ એને વડવે બલી પાતાળે ચાંપ્યો એવા છે એના જે કામ વગર વિચારે મારશો તો ખોશો ઘર ને ગામ પ્રધાને જઈને કહ્યું બાણા સુર ભૂપાળ રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહેશે આળ લોકમાં કહેવાશે એવી દેશે ગાળ માટે એને વીટ્યો રે કર્યો ફરતે અગન તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ સરપ કેરા ઝેરથી પ્રજ્વળતા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરીને વીંટળ્યા બહુ સરપ કામકુમરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય રે અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે હવે સાંભળશું કળું પાસઠમું અનિરુદ્ધને કારાગ્રહમાં રાખ્યો બાણી બંનેને બાંધ્યા નવતમ નરને નાર અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર ચૌટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર ઓખાછાની મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ દૈત્યનું દળ પૂઠે ભમે તે દાસ એક પેચ પાઘડી તણોતે આવ્યો પ્રમાણ ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ ઓખા ફરીને વરજું પરણશે તો ભૂલશે ભવ થાર તે સામીથી શું સુખ પામશે લીધું એને અમૃત ચાર કો કહે એમાં દૈવત દિશે ખરું રૂપવંતો રસાળ કટાક્ષમાં કામીની મોહી પડે એવી માયા મોહ તેની ભૂલવણી ભ્રુકુટી તણી ભૂલે પડે તે નાર કુમારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ બાંધ્ય જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ ચાર માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ માળ્યા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાયરે પછી બાણાસુરે અને રુધને રાખ્યો ઓખા ઘર માયરે હવે સાંભળશું કડું છાસઠમો ઓખા અને રુધ વચ્ચેનો વાર્તાલાપ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું વાતજી કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી નાના વિધના બંધન કીધા કાઢી ના શકે શ્વાસજી એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી બાણામતી બાણાસુરની રાણી છળે ભરે ચક્ષુજી પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી શોભા રાખવા શ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી આગમાં ઉઠું તો સિદ્ધ છૂટું દળુ દાનવ જૂથજી શું કરું છો શ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી આકાશ અવની એક થશે એવો નિપજશે ધંધજી અગ્નિકેરી જવાળા ધ્રુમમાં અસુરો થાશે અંધજી સહાય થાશે શામળ્યો સબળો છૂટશે બંધજી કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી અમે આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળજો રાજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે નારજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સર્ચાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણેરોળિયા શુંભ નિશુંભ મહિષા સુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા ધૂમ્રલોચન ને હાથે હણિયો મધુ કૈટભને માર્યા સુરીનર પાર ઉતાર્યા ઓ હિંગ રાજ હિંગોળી માતા તે કાળી ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી નગરકોટની કોટની તુસિંધવાઈ બગલા મુખી લાગુ પાય રાણી રૂડી ઉંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા સંગી રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરિણી માતંગી એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માયે કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય સરપકેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વેનાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જોવે તો કારાગ્રહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂઢિ વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ શીદ બે પરાક્રમિત બોલ્ય મુજ સંગાત બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્ય વંશ વાસુદેવનો બંધાયે લાંછન શૂંય કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હું ઉડળ તે આભાલ્યું અંતરમાં શેનો ફૂલે ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે ભૂલે ફૂલ્યો જોતા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે હવે સાંભળશું કડું સડસઠનું અનિરુદ્ધ શામળિયાને સ્મરે છે દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી બાકરી બાંધી દ્રિજવર સાથે વેર વધાર્યું સત્યજી પાતળીયા પંકજ મુખ બાંધી નાગપાશના બળે કરીને કોમળ રૂપે પામે નાથજી પ્રહાર કરે છે દૈત્યનો ઓ નાથજી ભારે દળ કંભાડે મોકલ્યું વકર્યો બળિયો વીરજી તોય એરણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી શ્વાસનમાયે અકળાયે સળગે આખું અંગજી તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી વિપદ વેળા વારે ચડીને કરો ભક્તને રક્ષાય જી ગજગ્રાહથી ગ્રાહથી મુક્ત પરમાડ્યો કિથિ હરિશ્ચંદ્રની ની રક્ષાય દાનવકુળ કંદન કીધા કિથિ પ્રહલાદની સહાયજી આજ આંખેથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી સુખ શરીરે નહીં અંગે લાગ્યો નિર્વાણજી મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી તાત કઠો હૃદયા નહીં હૃદયે કોમળ મારા કંથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી તાતભાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી નાગતણા ફૂંફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો સોષજી પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી પતિ પીડાએ કાયા પાડો વિખ ખાવું આ વારજી સ્નેહ ન જાણે કોઈ મનખો સહુ પીડે થારજી તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયા નદી જે છેદજી બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેવી ચૂક ન થાયજી બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી વહાલો થઈને વેરજવાળે શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુલ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી નીચું નાખ ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી મોટા વિરોધ ન કરીએ નહીં નિર્મળી હળધર સકળ પૃથ્વી નહી ચઢાવી ઠામજી એ વિઠ્ઠલ સાથે કયા કરશો સંગ્રામજી જૂથ સામે આકાશે રહીને જુવે છે નારદ દેવજી ભયમાં આણીશ અમે જાશુ દ્વારા મતીને જૂથ કરશું તતખેવજી નિર્બળ કરીને વીણાધર ગયા પર્યા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટિયા શ્રી શ્રી અવિનાથજી ભેટિયા અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ રાખ્યો કારાગ્રહમાં દૈત્ય મળી હવે સાંભળશું કડવું અડસઠમું નારદજી દ્વારિકામાં તથા નારદ અને શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ શુભદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધજી હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી હાહાકાર થયો પૂર મધ્યે અને રૂધની થઈ ચોરીજી અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી વિચાર કરી વિલંબ કીચે કોળને આવી ખામીજી વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી વિચારો કયા જળમાં બોડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યો હિંડોળો જી દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી અગિયાર વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી પધ્યુમન ને શંખ હરિ ગયો આવ્યો સોળમે મે વર્ષે જી તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવીજી કૃષ્ણે કુટુંબને ઋતુ રાખ્યું આશા દીધી પાંચ માસ જાદવ છે મહાદુખીજી શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધું જી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવનજી પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી મારા જોતા પુત્ર સર્વને સાથે જી એક લાખ અડસઠ હજાર એ સૌ આગળ આવે છે સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી મુનિ આટલામાં નથી દિશતો પધ્યુમનનો તનજી ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો ભાળજી ઘરમાંથી જતો રહ્યો છે પદ્યુમનનો બાળજી નારદ કહે છે હું છું જાણું તમે રહો છો સાગર બેટજી જેને જાજા દીકરા તેને દેવની બેઠજી ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી વળી આસનવાળી દીધી તાળી નાક જાલ્યું મુન્યજી બેઠા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે સુણો શામળા સંભળાવવું એક વાતજી મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી ચિત્રલેખા ચતુરનારે વિધાત્રીનો અવતારજી તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શિષ્યજી ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી આમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી ભગવાન કહે છે સાબાશ નારદિયા એવા તારા કામજી માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના છે મહારાજ જેણે ભોગવી બાળજી દસ લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી હમણાં તમારા પુત્રની ઘણી દુખની છે વાત જી ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી લીલાવાસનો માર પડે છે ભાગ્ય હશે જીવશે તે માટે તમને હું કહું વિઠ્ઠલજી વહેલા તમે થાવો જી જો પુત્રનો ખપ કરશો તો શોણિતપુરમાં જાઓ જી હવે સાંભળશું કડવું ઓગણ શ્રી કૃષ્ણ અને રુધની સહાયે શોણિતપુરમાં જાય છે કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠી જવાળા જો મારો કુંવર કાળા ગ્રહમાં બાંધ્યો રે મારાને પાંખડી બાંધતા ન આવડે રે મારો અનિરુદ્ધ નાનેરુ બાળ તેડાવ્યા રે તમે સાંભળો દીના નાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે તે તો કહી નારદજીએ વાત જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે જુદ્ધ કેરી જો હિંડતા ચાલતા અથડાઈ પડે અનિરુદ્ધ નાનેરુ બાળજો મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો નથી સહયો અધ્યાપકનો મારજો પ્રભુએ અમને પુરુષના સર્જાવ્યા રે તો પહેલા વઢવા જાતજો ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે તે તો આવ્યા જો ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સહેશો ભાર જો તમે છપ્પન કોટી જાદવ જેટલા રે તે તો સર્વ થાવો અસવાર જો તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારા અંગતણા રખે વાળજો મૂજ ઉપર ચડે બધી દ્વારિકા રે તો એ મૂજને ન આવે આંચ જો છ્યાસી જોજરની મારી પંખના રે ત્રણ જોજરની મારી ચાંચ જો પછી ગરુડે ગોવિંદ પરવાર રે ત્યારે ગડગડિયા નિશાન જો પંખના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા સર્વે સરપજો મારા કુંવરને છોડા વાને રે આવી પહોંચ્યા સારંગ પાણી જો શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે તેના કોણ કરે રે વખાણ જો કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વનરે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તનરે હવે સાંભળશું પડવું સિત્તેરમું ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ જઈ આવે છે ગરુડ ત્યાંથી પરવાર્યો એક નદી આવી અશેષ તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં જ ધકધકતા અંગાર પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર ત્યાંથી આખેરો પરવડ્યો જ્યાં ભૂત અને પ્રેત પાંખે મારી પાળિયા કીતા સર્વે અચેત ત્યાંથી આખેરા ચાલ્યો કુંવરને કોટે નાગ નાનાને આખા ગળિયા મોટાના કર્યા બે ભાગ ભલું થાજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર ઓધવને અક્રૂર બે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ હવે સાંભળશું કડું એકોતેરમું શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે આની વાતે કુંવર મારા શરમાણ નવ થઈએ મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે કુબજા પેલી રાંટી ટુંડી કંસરાઈની દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારીને સોળ હજાર લાવ્યો તરુણી તારા સમજો એમાં મુજને એકે નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ કરી વેટ આપણા કુળમાં ચાલ્યું આવ્યું શર્માણાનવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ ઓથવને અક્રૂર બે હસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ તો તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ હવે સાંભળશું કડવું બોતેરમું શ્રી કૃષ્ણ તથા બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય હોશ હોય તો જૂથે આવો તેમાં નથી અમારી નાઈ જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુરભાની માય સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરનાવી ચણને લાગો નહીં તો જૂથ કરો અમસાત સાત મહાદુઃખ લાગ્યું નેત્રે વર્ષી અગન નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન એ ભરવાડો એ પિંઠારો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય સેના લઈને રાજા ચાલ્યો જોથાનો નહીં પાર હસ્તી ખોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર ખડગ ખાંડાને તંબુર જોર ગોળા હાથને નાળ ત્રિશુર સાંગને મુગદર ફરસી તોમરને ભીંડી માળ લાલ લોહમય હાથ તરી તલવાર જોતા જોર કરતા દેખાડીને વળી પાડે ચીસ બુમરાણ કરતા આવી પડ્યા જાદવની માય કીર્તારીને ઘેરી લીધા પડે બાણાસુરના થાય પરિથ ત્રિશુલને પડે કોવાડા મુદગરને વળી ફરસી સંગ્રામ સહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી જગદીશે જાદવહલ કાર્ય તૂટે કુંભ સ્થળ તૂટે ચાલે નીર રુધિર બહુ ભળ ત્યાં પકડવા લાગ્યા ગળને ભડાકે વાંકડી તલવારો માટે ખડગને ઝાટકે તૂટે પાખરને બખતર કીધો કચર ઘાણ સર્વે જોધા ઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ હવે સાંભળશું કડવું તોતેરમું બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી છૂટ્યા બંધતે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી બોલે પથ્યુ મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે ગોવિંદની ગત્ય જાએ કળી જાદવ સેના આવી મળી જાદવ સેનાએ આપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તે લાવ્યા વાત કહે દ્વાર દિશે ઉત્પાદ મંત્રીને કરી નેત્રની સંજ્ઞા સેનાને આપો આજ્ઞા દૂંધુભી નાનાવિધ વિધ ગડગડી આયુધ ધારીને યુદ્ધ ચઢે ત્યાં દ્રુપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી ધરિત્રિશુળને બખ્તર પાળ ડચકારે ઘોડા દે ફાળ મોરડે મણી ફૂમતા લટકે પોતાના પર છાયા દેખી ભડકે વાંદરાવાદે નાચતા ખૂટે ઊંટ ઘોડાને પાલી પંથા કાભરોને કલંકી કુમેદ લીલાને પચરંગી હાસ્યો હણહણિયા જેહ કાળા પછી કાભરો તે પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માં કડયા કેતક રથપાળા અસ્વાર અનંત દીર્ધ ને કરડે દંત પૂરની પોળે સેના નવ માય હણો જાદવ કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગનો પ્રહારે ધરતી ધ્રુજાવે રીસે અંતરમાં હર ઘડે રખે રાય બાણા સુર ચઢે ચટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દવ કુશળો ફરી ઉન્મદ જાદવ ઉછળા છાળ સકળ સંસારે બહુ આકાળ કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે પાશ થાય પધારો કુંડુ કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમોલય આવ્યા છીએ જાન જેવી વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બંધ બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ શાનો રે ગોવાળ એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ ચંપુર ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કણા છોડ બે કટક થયા ઉખાડા આ યુદ્ધ ગયા ફરસી તલવાર કો કટાડે માથેથી ભાર ત્રિશૂળ તોમર ગદા ત્રિશુ ગજર્યો હાથ ધરી મુશળ છપ્પન કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પળાય બાણાસુર દેખી અકળાય હવે સાંભળશું કડવું ચુમોતેરમું બાણાસુર શ્રી કૃષ્ણને કડવા બેણ કહે છે અલ્યા છોપરો ચાનંદના છોકરા વઢવાને તું સિદ્ધ આવ્યો નીચે ગોવાળિયા જાત કહાવ્યો તું મારી સાથ નહીં જાય ફાવ્યો અલ્યા ચારતો પનિહારી ચીર હરતો હાથમાં લાકડા કાંધે કામળી સૂર્ય તણી તેજ ત્રિશુલ તણું મારા હાથમાં તેતો ચળકે મારે ક્રોધે કરી ડોલે છે દેવતા થળની ધ્રુજે અને શેષ સળકે હવે સાંભળશું કડવું પંચોતેરમું શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી પાઉ મેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર રુધિર કહે છે બાણસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાશ નારદ ચાલી આવ્યા જ્યાં બાણસુરની માય તારા કુંવરના હાથ વાઢ્યા કહો વલેશી થાય હવે સાંભળશું કડવું છોતેરમું બાણાસુરની પત્નીનું વર્ણન સુખદેવ કહે છે વાથ વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત માથે કેશ વાંસની જાળ વેવાણ આવ્યા રે જેનું નેત્ર સરોવર પાળ જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે જેનું મસ્તક ગીરી સમાન એની આંખ અંધારા કુપ વેવાણ આવ્યા જેનું મુખ મસ્તક ગીરી સમાન જેના હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા રે દીઠે જાય એનો અંત એન એન વેવાણ આવ્યા એના સ્તન ડુંગરશ્યા ડોઝા વેવાણ આવ્યા કાને ચાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા કોટે ખજૂરાના તનમન્યા વેવાણ આવ્યા કાને ઊંટના ઓ વેવાણ આવ્યા પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યારે કેડે પાડાને ઘુકર માળ વેવાણ આવ્યારે વાકડા સરપ એના હાથે વેવાણ આવ્યારે બળતી સઘડી મૂકી માથે વેવાણ આવ્યારે જેને પીઠ ડુંગરશા ડોઝા વેવાણ આવ્યારે એના મસ્તકમાં ફરે રોઝા વેવાણ આવ્યારે કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યારે કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યારે હવે સાંભળશું કડવું સિત્તોતેરમું બાણસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી કોટડા કહે છે કરગરી બાપને ચાંપ્યો હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બાળ કરુણા કૃપા નિધિ ક્ષમા કરો આ વાંક દિન જાણી દયા કરો એ છે તમારો રાખ ચક્ર ચતુર પૂજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ નવસો કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આંસુ તો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ મનમાં રીસ ચઢી ઘણી તમે સાંભળો રાજકુમાર રે સદાશિવ યુદ્ધે ચઢ્યા તેથી ધરાુજી અપાર રે હવે સાંભળશું કડવું ઈઠો શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ એ ભરવાડો એ પીઠારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ પર વીરભદ્ર ચાલ્યા વૃષભ પર શિવરાય સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય ડાકણ ચાકણ ભૂત અને પિશાચવંતર દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો આશું ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જાળ સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ હે કાળા અર્જુનના સાળા ભર્યા ઉચાળા જેહ મધ્ય રાતે મથુરાથી નાઠો ગયો વિસરીતે મારી માસી પૂતનાને દહીંના લીધે દામ મોસાળનું છેદન કરીને લઈને બેઠો રાજન તું અહીંરાળમાં અવતર્યો નથી વાત મારી અજાણ ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મડે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઠંગ ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓની છાશ પીતો મરદ મટી ગયો મૈયારી જગતમાં એવું કહેવાયું કાનૂડે કાચળી પહેરી પરનારી શું ક્રીડા કરતો કહેવાય વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી ભગવાન કહ્યું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભેળી શું કામ મોયો વચન એવું સાંભળીને કોપિયા શિવરાય કડાક લઈને ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામસામાં થાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય ગણપતિને કુંવર મન વઢતા બંને કુમાર પશુમાનને બટુક ભૈરવ કરતા મારા માર વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે શિવને સામળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ ઉગ્ર સેન ને વીર સેન બે જોત થા કહેવાય આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રમણાઈ ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂશે અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સહુનું ચૂશે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ કોઈને મધ મોવા કીધા હાથ તણી લપડાકે કોઈને માર્યા પાટું પાની ભાગોળને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોળીઓ ઘાલ્યા જાય કોઈને રણમાં રોળિયા કોઈની થરથર અધ્રુજે કાય પરિથત્રીશુલ તુંબર ફરસી નાળ છૂટે સરસરાટ ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ અસ્થિચર્મને માંસની બે પાળ બંધન થઈ સાગરને ને સંગમ મળ્યો એ કેરી સરિતા વહી પાંડુ રોગને હૈયે હોળી ભંગદર કેરી જાત નારુને પાઠું કહીને કરુણ તુલ્ય પાત રોગ માર બહુ દેખી જાદવ નાસી જાય રોગના વરસાદથી થી કોઈથી ઊભું ન રહેવાય રોગના વરસાદથી ચઢી હરીને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શિષ્ય વાત વાણી બોલ્યો રહેવાને આપો ઠામ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવી નાલ્યો પ્રાણ તાવ વાણી કહે કથા સાંભળે કે જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો આશ્ય શરણ ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ તેના સપનાંતરમાં જાશો તો છેદી નાખી સશેષ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખાહરણ સાંભળે મનભાવ કરીને જે તેને પીડો તો મારી નાખવું નાસી જાવું ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે નવું પીડું તમે સાંભળો ભગવાન ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ શુકદેવ કહે પરીક્ષિત ને તમે સાંભળો કહું રાય વળતા ભાથા ભાડિયા કૈલાસ કેરે રાય શસ્ત્ર કેવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર વજ્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાશ ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુળને લઈ રહ્યા પોતે ઉમિયા એકે એકેલી પોઠિયો ને એકેલી ગરુડ ત્રિશુળ ને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જોડ તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય શેષ નાગ સળગવા લાગ્યો ભાર ન ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ શિવને વટે નારદે કીધો ઉત્પાત કલ્યાણ ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન હવે સાંભળશું કડવું ઓગણસી બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણ શિવનું સમાધાન આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને ને મૂકીને પૂરો ભગતના કોડજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી વટનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશુળજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી અલ્યા તુજને ભજુ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી મદ મત્સર હંકારથી તે ખોયા હજાર હાથજી બાણાસુર કહે હવે વઢુ તો છેદે મારું શિષજી બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમે યાશજી મેં ખોયા હાથ હજાર ને હવે શિષ છેદાવું રે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે હવે સાંભળશું કડું એ દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાગિયારે ત્યાં દાનવનું શું ચોર મળ્યા મન રે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાગિયારે તેમાં તે વઢવાડ મળ્યા મન રે શિવ બાણે કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાગિયારે શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન રે કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગિયારે જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માનિયારે હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ ભાગિયારે તેડાઓ સખળો પરિવાર મળ્યા મન માનિયારે સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણી દુઃખ ભાગિયારે તેડાવો જાદવની નાર મળ્યા મન માનિયારે તેડી છપ્પન કોટીને ત્યાંય દુઃખ ભાગિયારે વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માનિયારે તે ગરુડ ઉપર સહુએ ચઢ્યા દુઃખ ભાગિયારે ત્યારે કરુણની પાંખ ભરાય મળ્યા મન રે તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ ભાગિયારે આવી જાદવની સર્વે નાર મળ્યા મન માનિયારે જાની વાસ આપ્યા મન માનતા દુઃખ ભાગિયારે તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન રે હવે સાંભળશું કડવું એક્યાસી મો અનિરુદ્ધને સ્નાન અને પેઠી ચોળાય છે પાર્વતીને પિયરના નોતર ડારે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેળાઓને ઉધિયાચળ અસ્તાચળ રે તેડાઓને વિંધ્યાચળ પીના ચળ રે નાવણ નાવણવેળા થાય રે વરરાઈને પીઠી ત્યાં ચોળાઈ રે હવે સાંભળશું કડવું વ્યાસીમું ઓખાબાઈને લઈ સંચરો કૃષ્ણ કેરી તરુણી નિદ્રા નવ પોઢ રે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રિવંતી જાગવું રે બળભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોઢ શોરે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે મહાદેવ કેરી તરુણી નિદ્રા નવ પોઢશોરે ઓખાબાઈ ને તે લઈ સંચરો પાર્વતી જાગવું ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોઢશોરે ઓખાબાઈ ને તે લઈ સંચરો સુધ બુધ જાગવું રે કેરી તરુણી નિદ્રા નવ પોઢશોરે ઓખાબાઈ ને તે લઈ સંચરો બાણમતી જાગવું રે કૌભાંડ કેરી તરુણી નિદ્રા નવ પોઢશોરે ઓખાબાઈ ને તે લઈ સંચરો રૂપવતી જાગવું હવે સાંભળશું અનિરુદ્ધ અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો હલહલ શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજીની માળી રે સોનેરી કોર્ક સુંબલ સાડી રે માથે મોઢ ભમ ઝળકે રે રે દકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પોચીયો બાજુ બંધરે રે અનુપમ ઉપજ્યો આનંદ આનંદરે મુકુટમણિમય ધર્યો અનિરુદ્ધ સિશરે જળકે જળકે ઉદય જેવો દિસેરે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે હળાધરનું જશ બોલે બધા જનરે જાદવ સહિત બધા શોભે રે જુગ જીવન રે સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે વરજીને તો ઘોડીની વેળા થાય રે હવે સાંભળશું કડવું ચોર્યાસીમું અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે હારે અનિરુદ્ધ ખોડલી અંતરિક્ષથી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલે ચંચળ ચળને ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ મોરણે મોતી જડિયારે હીરા જડિત પલાણે રત્ન જડિત જેના પૈંગળા રે તેના વેદ કરે છે વખાણ અંગ જેનું અવનવું રે જળકે જાકમ જાળ જમુ કે જેમ વીજળી રે તેને કંઠે છે ઘુઘર માળ દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણી છે નામ રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બિડલા રે શ્રીફળ ફોફળ સાર હિંડે હળવો હાથીયો રે ઉલટ અંગન માય સુરીનર મુનિ જન જાવો વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર સનકાદિકસી છત્ર નારદ વીણા વાય ભણે બ્રહ્માય છત્રીસ વાગતા રે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું રે શોણિત પૂર દેશ રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ ધજા પતાકા જળહળે રે જશે બોલે બંધીજન ભાટ દેવ સર્વે તે આવ્યા રે જશે બોલે બંધીજન જાચક ત્યાં તો બહુ જાજ તારે જેને હિંડોળે નિર્ધન રામણ દીવો ઈચ્છે રૂકમણી લૂણ ઉતારે એની ધીર ગાન કરે છે અપસરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તોરણે ખોટી થાય વરરાઈને સુવાળો છાંટી છાંટનારે મળી માનુની મંગળ ગાય ઘૂસળ મુસળ રવૈયો રે સરયો સંપુટ ત્રાક ઈંડી પીંડી ઉતારતા રે વરને તિલક તાણ્યું નાક નીચે અપસરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય મધુર વીણા વાજતી રે એવો આનંદ થાય પૂખવા આવી માથે મેલી મોડ રામણ દીવો જળહળે રે ખાલ્યો ઘાટ ખાલી તાણિયારે આવ્યો માહેરા માય આડા સંપુટ રે ત્યાં વરત્યો જય જયકાર ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન વાંજયો પામે પુત્ર રે નિર્ધન્યો પામે ધન હવે સાંભળશું કડવું પંચ્યાસી વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન બાણાસુર પખાળી ચરણ શોભા ખણેરી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા અનેરી રે ત્યાં તો પેલું મંગળ વર્તાય શોભા ખણેરી રે પેલે મંગળ સોનાના દાન અપાય શોભા ખણેરી રે દાન લે છે કૃષ્ણનું સંતાન શોભા ખણેરી રે ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ખણેરી રે બીજે મંગળ ઘેનુના દાન અપાય શોભા ખણેરી રે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ખણેરી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ખણેરી રે દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ખણેરી રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ખણેરી રે ચોથા મંગળે કન્યાના દાન અપાય શોભા ખણેરી રે ત્યાં તો વર્તાય છે મંગળ ચાર શોભા ખણેરી રે આપે ગરથ સહિત ભંડારા શોભા ખણેરી રે લાવે બાણમતી કંસાર શોભા ખણેરી રે ત્યાં તે પીરસે છે ચાર વાર શોભા ખણેરી રે ત્યાં તો આરોગ્ય નરનાર શોભા ખણેરી રે ત્યાં દૂધડે સ્નાન કરાય શોભા ખણેરી રે સૌભાગ્યવંતી બોલાવે શોભા ખણેરી રે ઓખા સૌભાગ્યવંતી કહેડાવે શોભા ખણેરી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ખણેરી રે ત્યાં તો જાનૈયે મેરું ત્રુઠિયા શોભા ગણેરી રે હવે સાંભળશું કડવું જ્યાંમું વિવિધ ભોજનનું શબ્દચિત્ર બાણસુર ગોરડી નોતરે સૌ કોઈ સાથરું રે સાથે જમણની રીત હળધર ભ્રાત રે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત રે તમો ગોરડી વેળા પધારજો સૌ કોઈ આવજો રે સાથે માણસની તે રીત ગમે તેને લાવજો રે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોળિયા પાયે જઈ પાયે પડી રે અને રુધની માવડી બોલ્યા રીત અમારડી રે ગોરણી મનાવીને ચાલ્યા મનશુ માલતા રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવલહુ રે કોઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે જાદવ કેરી જોડ સહુ કો સાથ રે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન કોળ રે વેવાયની વાત કાંઈક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાય સહુકો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે બાવન ગજની થાળી સોનાના વાટકારે પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે ખાંડ પકવાન મેવા બહુ ઘણારે પૂરણને દૂધ પાક સાકરિયા ચણારે ગોટા તળિયા તળબૂચા આંબા સાખસૂરે પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ તલ સાંકળી મોળા દહીં થરા સેવ છૂટી કળી રે ખોબલડે ડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે ઘેવરને મોતી ચૂર જમતા સૌ હસે રે મગદાળને મૈસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોલે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાપરી રે જમતા જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી પાન સમારિયા રે બિડલે બાસઠ પાન સહુને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે હવે સાંભળશું કડવું સત્યાસીમો શ્રી કૃષ્ણ પરિવારને પહેરાવણી થઈ આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વળાવો મારા નવલા વેવાયો ઘોડોને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો જરખસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાયો દક્ષિણના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાયો સાળુને ખરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાયો પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાયો પહેરામની પૂરણ થઈ હૈયે ન માયરે કન્યા તેડી કોળ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે હવે સાંભળશું કડવું અઠ્યાસી ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંચરી ઓખા ઊભી રહે મળતી માને વહાલી દીકરી કોઈ લાવે એકાવળહાર કોઈ લાવે સોનાના સાંકળા કોઈ લાવે સોળ શણગાર ઓખા બાઈને પહેરાવવા ઓખા જેવળતા બોલ્યા કહે મારી બાય રે ચિત્રલેખા આ ઓરી આ વાર રે આલે સોનાના સાંકળા બોલ્યા બાયરે તારા ગુણ ઓશિયલ ગાવ બોલ્યા બાયરે નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નહીં રે એટલે પહોંચ્યા મનના કોડ મારી બાયરે હવે સાંભળશ યુકડુ 89 મો ઓખા સાસરે જવા નીકળે છે ઓખા બાઈ સાસરીએ હવે જાય રે માનું ની તો મળી મંગળ ગાય રે રથ અને સિફળ તે સિંચાય રે ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે ઓખાબાઈના ગીત ગવાય રે ઓખાબાઈને શિખામણ દે છે માયરે હવે સાંભળશું કળવું નેવું મું સાસર્ય જતા ઓખાને માતા પિતા શિખામણ આપે છે સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી હું તું જ ને શિખામણ દઉં તે રખે જાતી વિસરી હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવના ખાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં શેડકો આખો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં પર પુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં પીયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં હવે સાંભળશું કડવું મો જાન જતી વખતે ફટાણા ગવાય છે આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ વળ્યો રે જેણે વળવે ચારિયા ઢોર હાર્યો હાર્યો બાણા સુરરાય કૃષ્ણરાય જીત્યારે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જીત્યરે રાણી રૂકમણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યરે તે તો પરાણે પ્રસિદ્ધ પિંગળ લય માય જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય કલ્યાણરાયજી ત્યારે બંનેના હાથે મીંઠળ છોડાય હવે સાંભળશું કડવું બાણુંમું મીંઢળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ તારા બાપનો બાપ તેડાવ છોગાળા દોડલો ન છૂટે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોડલો ન છૂટે તારી રૂકમણી માત તેડાવ છબીલા દોડલો ન છૂટે બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોડલો ન છૂટે તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો ન છૂટે તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડો નવ છૂટે તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી બાણમતી માત તેડાવ હો લાડી તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી પાર્વતી માત હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ હો લાડી તારી ચિત્રલેખા ચોર લાડી દોરડો ઓખા છોડે દોરડો તે જાદવ ગાય બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા છોડડો કેમ છૂટે હવે સાંભળશું કડવું તાણું કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી એકવાર શ્રી કૃષ્ણએ ઓખાને ખોળામાં માહે બેસાડજી માંગવું હોય તે માંગી લેજે તું છે વહુ વર અમારી જી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર સુર નામજી બાણાસુરનો ગયા સુર વંશ ધારણ હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કિતા સંભળાવ્યો મહિમાયજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સહુ સાંભળો સાં સાં કહે કવિ કર જોડજી ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણ છોડજી ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમ સ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખા હરણ સંપૂર્ણ બોલો અનિરુદ્ધ અને ઓખા રાણીની જય પ્રભુ પરમાત્માને નમઃ મિત્રો આપણે સાંભળ્યું પ્રેમાનંદ કૃત ઓખા હરણ આ ઉખાહરણ ચૈત્ર માસમાં ગમે ત્યારે સાંભળી શકાય છે ચૈત્ર માસમાં ઉકાહરણ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે આ મહિનામાં ઉખાહરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તાવ તરિયો એકાંતરિયો આદિ તાવમાંથી મુક્તિ મળે છે અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે ચૈત્ર મહિનામાં આખો મહિનો લૂણ વગરનું ભોજન લેવાનો મહિમા છે જો આખો મહિનો ન લઈ શકાય તો પાંચ દિવસ જો પાંચ દિવસ પણ ન લઈ શકાય તો મહિનાનો છેલ્લો દિવસ અમાવસ્યાના દિવસે લૂણ વગરનું ભોજન લેવાથી આખો મહિનો મીઠા વગરનું ભોજન લેવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે કારણ કે મા પાર્વતીએ ઓખાને વરદાન આપેલું છે કે ચૈત્ર માસમાં જે કોઈ તારો મહિમા ગાશે અને લૂણ વગરનું ભોજન કરશે તેના દરેક પાપનો નાશ થશે અને પુણ્યની પ્રાપ્તિ થશે આથી જ ચૈત્ર માસમાં લૂણ વગરનું ભોજન લેવામાં આવે છે અને ઓખા હરણ સાંભળવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં ઓખા હરણની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જય અનિરુદ્ધ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ